હવે છે જીવન સાહેબ ની વાણી. પગ ટોકા કરને મારો અવાજ. હા, તમારે યુવાન ને તમે આમ આમ બેહવાનું સાથે કાઢી. યુવાન બાંગાતરા થઈ જાય તેમ છે કે આવે શું થાય. હા હા, બુઢા હોય તો બરાબર, ગઢા બુઢા હોય ને એ પ્રેમથી આમ ખુરશી માથે બેહે અડા પડે, પણ યુવાન ને તો આમ જો ખડે પગે રહેવાનું. જેટલા યુવાનો છે એને ખાસ નોંધ, ભજનમાં જવું નહીં, જવું તો આમ મને કોણ કામ સીધે કોકા કામ સીધો કોક એમ તૈયારી રાખવાનું. હા, યુવાની મજા તો જ આવે ને, યુવાનીની મજા તો જ આવે એમ. હવે યુવાનીમાં આપણે ઢીંગલી જેવા થઈ જાય તો પછી કામ નું બધું. તમારે તો પલો કાપવો છે, પંથ કાપવો છે, એમાં તમે પાછા આર્મી, દાદા તો આર્મીમાં નોકરી કરેલ છે એટલે એના યુવાનો તો આમ જોવા. આમ હવે જીવન સાહેબ ની યાદ કરી વાળા આપણે બધા મહાપુરુષો ના છેલ્લા છેલ્લા ભજનો છે. આ જીવન સાહેબ ની છેલ્લી વાણી છે. પોતાને જવાનો સમય થયો સાહેબના દરબારમાં, અને એ સમયે ભેગા બહેનારા કીધું, દાદા હવે હાલી નીકળવાનું છે. કે હા બાપા, હવે રામના તેડા આવ્યા છે, હવે નો રોકાવાય. અમલિયો અપાર ઘોઘા વદ્ર જેવો ઘાટ નહીં, નિત મોરલા કરતા મલાર તમારી દેરી માથે દાફડા. તને પૂછવન રાય આ જુગમાં જીવન સમો મહેમાન મળશે નાય, આ જુગમાં જીવન સમો કોઈ મહેમાન મળશે નાય. એમ જતીમાં પુણ્યશાળી ભાગ્યશાળી આત્મા આજે ઋષિ પંચમી છે વાલા, અડધી રાત ઋષિ પંચમી માં ગઈ. બહુ પવિત્ર દિવસ, પિતૃદેવ નો પવિત્ર દિવસ. આ જેના કાર્ય અત્યારે થતા હોય ને એને મોક્ષ જ હોય વાલા. માં ગતિમાને આ બધા શ્રદ્ધાંજલિ રૂપી ભજન છે બધા. છેલ્લે દાદા હાલે છે એ છેલ્લી વાણી છે એમની.
મસ્તકને જમ જરાયલ ઢોલીએ બાંધ્યા દે ને જરામ નરાયલ ને વાલી રામારામ જરામ સકને બીસ પૂજા
रुखाते तू रिटिया ने अंतरयामी વાદળી જેવો છે, કઈ અવસર મળ્યો હોય તો વરહી જવાનું, સેવાથી કરી લેવાની, ભજન કરી લેવાનું, સારા કામ કરી લેવાના, જગતમાં ભલાઈ મેળવી લેવાની, કરવા જોગા તો ઘણા કામ સેવાના કઈ ન કરશે. એટલે બાકી કીડિયારા પૂરવા માંડો લાઈન સીધી, પણ એ ચાલુ કરવાનું, ક્યાંક જોતી જવાનું, ક્યાંક લાગી જવાનું. પેલી માનવ સેવા છે, પછી પશુ સેવા છે, છેલ્લે શ્વાન સેવા છે. એકાદી સેવા પકડવી જોઈએ, નકર તો નર હે પશુ કી સમાન, ભજન બિન નર હે પશુ કી સમાન. પશુ જેવું જીવન તો શું કામનું વાળે, માનવ તો ગણાય પણ એ પશુ સમાન એમ. કોઈ દે હાંભળ્યો પાડો આટો મારો સરિયાણમાં આટો મારવા ગયો, ખાઈ પીને બે હિંગડામાં બે પોળાયો, ના પાડડા વાટું લેતો આવ્યો, હાંભળ્યું કોઈ દેવું? કોઈ દી ન થાય. એ સરી આવે છે, પોળાનો લઈ આવે. આમાં દ્રષ્ટાનો છે આપણી આમાં. માનવ ત્રણ વૃત્તિ જીવતો નહીં બાપુ, ત્રણ વૃત્તિ વૃત્તિ એની ત્રણ હોય માનવ ની ગણી બાપુ. પેલી વૃત્તિ દેવ વૃત્તિ, પછી માનવ વૃત્તિ, અને પછી પશુ વૃત્તિ. એને ઓળખવી કઈ રીતે ખબર? એને ઓળખવાની એ રીતે, દેવ વૃત્તિ એવી છે આંગણે કોઈ આવી જાય ને આપણે ભૂખ્યું રહી જવાનું, તું ખાઈ લે ભાઈ, એ દેવ વૃત્તિ છે. ન્યા લગી ન પોગીએ કે તો માનવ માનવ તો બને વસે ને ભગવાન, આપણે તો એ તો થોડું રાખીએ. એટલું તો ભાઈ અડધો હું ખાવ, અડધો તું ખાય, બે ભાઈ ભેગા બેન ખાઈ લે, આ માનવ વૃત્તિ. અને પશુ વૃત્તિ એ છે કે તારું જે થવું થાય, હું મારું કરી લઉં, આ પશુ વૃત્તિ છે. આપણે જે અપનાવવું હોય, પણ માનવ ખાલી બનીને તોય ઘણું વાલા, બીજો આગળ બહુ હોય તો એની ઈચ્છા હોય તો આપણે બનાવે, પણ ખાલી માનવ બની જાય ને આપણે કહેતા માણા થાન ભાઈ, આપણને કેવું પડે છે માનવ ને એવું કેવું પડે ભાઈ માણા થાને, બસ એટલો ટકોર તો ઘણી થી પડે વાલા. માણા છે ને માણા નથી આપણે, કાકીને દેખાતું છે એટલે કહેતા છે. એમ વાદળી રૂપિયા દે છે, વરહી જવાનું, ક્યાં સત્કાર્યમાં વરહી જવાનું. માત પિતાની છે, અમારા ગણી બાપુ વાત કરતા હોય, માની વાત કરતા હોય, પણ મા છે ને ગણી બાપુ, આ રચના જ બધી માની છે. આ લીલા જે કઈ દેખાય ને આપણે બધાને, એ માની લીલા છે. આપણી જન્મ દેનારી હોય તો ભલે, આપણી કુળની જન જગદંબા હોય તો ભલે, પણ એ માં છે વાલા. એની વાડીમાં આપણે બધા એના બગીચામાં આનંદ કરી રહ્યા છે, આપણે એના સંતાનો છે. આપણા માત પિતા કાંક અલગ છે, ખાલી દેખાઈ જ આપણા માત પિતા નથી, આપણા પરમ પિતા અને આપણી માં તો અલગ છે. એનો બધા માથે બધા એના બચાવો છે, બધા એના ગાંડો હોય ઘેલો હોય, પણ માને કોઈ દી મા એમ ન કે મારો દીકરો ગાંડો છે, મારો દીકરો ઘેલો કોઈ દી ન કહેવો.
શિખામણ દેતી હોય, શિખામણ બેટા આમ રહેવાય હો, બેટા આમ કરાય હો, અગર ખાસ ખબર હોય ને મારો દીકરો આખું ગામ એને ગાંડો કહે છે. સતાર બાપુના બા હતા ને, જેમ તમે વાત કરો ને તમારા બા ની, એમ સતાર બાપુના બા હતા. સતાર બાપુને ગુરુ મહારાજે પ્રેરણા કરી, દયા કરી, ખાલી દ્રષ્ટિ કરી, પ્યાલો પાયો ને એમાં નિયાલ કર્યા અને મસ્તી ચડી અંદરથી, મસ્તી લાગી. રાજપીપળામાં આવ્યા અને પછી ઠેર ઠેર બહેન અગરબત્તીઓ કરે, માથે લીલો ફટકો બાંધ્યો અને પછી આખું ગામ કહેવાય હવે સતાર તો ગાંડા થઈ ગયા, ગાંડા થઈ ગયા, ગાંડા થઈ ગયા. માને ચિંતા થઈ, જનેતા હોય ને આપણી જનેતા એને ચિંતા થાય. આખું ગામ મારા દીકરાની એવી વાતો કરે, ગાંડો થઈ ગયો. એક દી મધરાતે બેઠા છે એકલા, નો ભાઈ વાત કરી એમ, માં જાગતી હોય, માને નિંદર ન હોય, હોય નહીં માં. માં જાગતા હતા ને સતાર બાપુ આવ્યા ફરતા ફરતા ફરતા, આવીને બેટા સતાર હા માં તું જાગશો જ, હા માં આવીને બહેન મારી પા દીકરા માથે હાથ ફેરવો, કીધું બેટા આખું ગામ તને કે તું પાગલ થઈ ગયો છો. અને સતાર બાપુએ કીધું હાલાવ કે માં એવું કાંઈ નથી, એવું કોઈ વસ્તુ નથી, હું પાગલ નથી, મારા ગુરુ મહારાજે મારી માથે, મારા માલિકે મારી માથે મહેર કરી છે, એની મને મસ્તી છે ખાલી, માં હું ગાંડો નથી, હું ગાંડી કે દુનિયા ગાંડી, જ્ઞાની આપતો વિચારો, એવી પ્યાલી પીધી મેં, માં હું પાગલ નથી. માતુશ્રીને ભજન સંભળાયું ગની બાપુ, અને સતાર બાપુએ મેં ઢૂંઢા અપના શરીર વા મેં પાયા અલખ અમીર, માય મેં બન ગયા ફકીર, હા મેં જનેતા બેઠી હતી એ ભજન એને સંભળાવેલું છે. માં મારી, મારું જીવન ખાલી ફકીર જેવું છે, માં હું પાગલ નથી. એ પ્યાલીમાં એનો ઉલ્લેખ છે, હું ગાંડી કે દુનિયા ગાંડી, જ્ઞાની આપતો વિચારો, કોકને તો ખબર પડવી જોઈએ, નાની આપતો વિચારો, આ જનેતા માં શને વાલા, એથી પરે કાંઈ ઓમ તો છે નહીં કાંઈ, આ લીલા બધી રચના એની છે. એટલે આ દેહ આપણો વાદળી જેવો છે અને માના તો હું વખાણ કરવા, જગતમાં તમે બધા ભાગ્યશાળી છો, એમાં હશે મારા જોગા ઘણા હશે, નહીં હોય એવું નહીં હોય, હશે. મારી ખાલી ઉંમર 6 મહિનાની ઉંમર હતી મારી, અને મારી માતુશ્રી દેહ છોડેલો છે, મેં એનો મુખ જ નથી જોયું, માં કેવી હોય જોઈ જ નથી, મેં જગતની માઈઓને જોઈ દો, રાજી રહો કે આ મારી માઈ હશે, આવી મારી જનતાઓ હશે, જગતની દીકરીઓને માઈઓને જોઈને એમ છે. માનો વિરસ ને એ બહુ ગવાય નહીં, એનો બહુ મહિમા, એનો વખાણ જ ન થઈ શકે, માં એની સેવા કરી લેવાય બસ. ખાલી મારી ઉંમર નાની, બચપનની ઉંમર મારી હાવ, અને મારી માએ દેહ છોડ્યો હતી એ 6 મહિનાની ઉંમર મારી, અને એ સમયથી આદિ લગી એનો એનો ફોટો નથી, પ્રતિબિંબી નથી એવું કોઈ, જેથી હું એમાં દર્શન કરી શકું. સમાધિ એવે ઠેકાણે દીધી, એનું એંધાણ મળતું નથી, એંધાણ નથી મળતો. ત્યાં જ્યાં સિટી વસી ગયો ત્યારે માથે સિટી થઈ ગયો આખું, કોક એવા જૂના માણસો કે અહીંયા સમાધિ આપી હતી, પણ ત્યાં જો તો બિલ્ડિંગો બની ગઈ છે. એટલે માં છે ને વાળા, માત પિતાની તો સેવા કરી લેવાની. માત પિતા છે ભગવાન છે આપણા, એ આપણા ગુરુ છે. આપણે જગત જોઈશું કોના પ્રતાપથી જોઈશું? માત પિતાના પ્રતાપથી. એને આપણે મોટા કર્યા છે, અને કઈ રીતે મોટા કર્યા છે? મારા બાપુજી હતા એ માન બાપ બે બની ગયેલા છે, એ મેં જોયું નજરે. મારા પિતાશ્રી હતા ને એ સાહેબ હતા, પોતે 24 વર્ષ જેને કબીર સાહેબની સેવા કરીશ બહાદુરગઢ, પણ અમને જે પાળી પોષીને એને મોટા કર્યા તે એ માં બની ગયા હતા, બાપ છે માં બની ગયો હતો. પેલા ઉઠાડે, નવરાવે, ધોરાવે, લુગડા બદલાવે, લુગડા ધોઈ દે, આ બધો નિજી અનુભવ છે મારો. પણ એમ દુઃખ છે એને બહુ વાગોળી ને આપણે તો ભૂતકાળ છે ને વાલા, એમાં નકરું દુઃખ હશે. બહુ ભવિષ્યમાં જાઉં ને તો એમાંય દુઃખ છે, એ કરતા વર્તમાન કાળમાં જે હામાં મળ્યા છે ને એનો આનંદ લઈ લેવા. અને દુઃખ સુખ એ તો પ્રભુની ઈચ્છા મુજબ આવે, પણ આપણે આગળ કુછ હાલ્યું જ જવાનું, હાલ્યું જ જવાનું, હાલ્યું જ જવાનું. જ્યાં લગી માલિકે અવસર આપ્યો છે ત્યાં લગી બધા મળી, એકાબીજા હળી મળી, એકાબીજા દુઃખના ભાગીદાર બની, સહભાગી બની, એકાબીજાને મદદ કરી, એમ કરીને જીવન પૂરું કરી વાળા. પુત્રવાનો કે પત્ની વાલી
हाथ मही गुलतान छे हूँ अने ममता मां डूले क्या तूने भान छे काले जाली तारी चोटली काले जाली तारी चोटली क्या मानो क्या वाली कही मुके वांदली रे वांदली आकाश में आवी ने चाली ભગવાને કોડવટ ભાષામાં રાખ્યા. ચારે ઘોડલાની સે ઉભે રાત ના કોઈ વાહુ ત્યાં નીકળે કોઈ વાહુ નીકળે રસ્તામાં કોઈ નીકળે એટલે એક જોવે તો શું બોલે ખબર દામોદર 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 એવું ભગવાન નામ છે દામોદર એ ચોર હતો એમ બોલે દામોદર 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 એટલે બીજો ચોર સમજી જાય દામ વાળો કોક હાલ્યો આવે છે હાવ લુખો નથી પૈસા વાળો હશે કોક બીજો ઉભો થાય